આજના નૂતન વર્ષના શુભ દિવસના આપ સૌ હરિભક્તોને જય સ્વામી. મહારાજ અને સ્વામી ભગવાન સ્વામિનારાયણ અને એમના ધામરૂપ અક્ષરબ્રહ્મ ગુણાત્યાન સ્વામી અને એ ગુણાતીત પરંપરા ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એનો આપણને આ જે લાભ થયો છે એ આ નૂતન વર્ષ માટેનો આપણે સૌથી વિશેષ એ લાભ છે. નૂતન વર્ષમાં આપણે બધો નવો વર્ષ હોય ત્યારે નવા નવા કપડાં પહેરીએ, નવું નવું આપણે ખાઈએ, તો એ બધું તો આપણે લૌકિક રીતે કરીએ છીએ. પણ ખરેખર તો આપણને નવું નવું શું કરવાનું, કે ભગવાનની જે ભક્તિ, ભગવાનની જે ભગવાનની જે એમના દર્શન, ભગવાનના આપેલા જે નિયમ, એ જે બધો અને સત્સંગ એ આપણે નિત્ય નવીન કરવાનો છે. સામાન્ય રીતે આપણને આ બધું કરવામાં તો કંટાળો પણ આવે, પાછા પડીએ, પણ જેમ આપણે દરરોજ દાળ ભાત શાક ખાતા હોઈએ તો દરરોજ એટલું જ હોય છે, પણ આપણે એમાં ક્યારેય કંટાળતા નથી. એમાં આપણને ક્યારે એમ નથી લાગતું કે તો દરરોજ ખાઈ જવા નથી ખાવું એવું લાગતું નથી, ખાઈએ જ છીએ. એવી જ રીતે સ્વામી પણ આપણને કહે છે કે આપણે ભગવાનના જે દર્શન કરવા એ પણ એવા નિત્ય નવીન હોય, એવી કાલે દર્શન કર્યા તો હવે આજે દર્શન નીકળી તો ચાલશે, કે આટલા મહિના બે મહિના કે વર્ષ બે વર્ષ કર્યા હવે નીકળી તો ચાલશે એવું નહીં. પણ જેમ ખાવા પીવામાં આપણે નવી નવી લાગે છે, આપણે નોકરી કરતા હોઈએ અને ટેબલ પર બેસી અને જે જે કામ કરતા હોય એ વર્ષો સુધી એકનું એક જ કામ આપણે કરતા હોઈએ, એમાં આપણને કંટાળો આવતો નથી કે આ એકનું કામ ક્યાં કરવું, એમાંથી આપણને કોઈ પગાર મળે છે એટલે આપણે એને ક્યારેય મૂકતા નથી. એમ આજે આ ભગવાનના જે દર્શન, કે ભગવાનના કે સંતનો જે સમાગમ અને ભગવાનની આજ્ઞાનું જે પાલન, આ બધું એ આપણે વર્ષો સુધી કરીએ તો પણ એમાં આપણને સંતોષ થવો જોઈએ નહીં, એ નિત્ય નવીન નવીન લાગે. અને યોગીજી મહારાજ પણ વારે વારે કહેતા કે આપણે નિત્ય નવો ઉત્સાહ રાખો, એટલે આપણે નિત્ય નવીન આપણે આવી રીતે ભગવાનના દર્શન કરવા છે, સત્સંગ કરવો છે, ભક્તિ કરવી છે, ભગવાનના નિયમનું પાલન કરવું છે, સેવા કરવી છે. આપણે અનેક રીતે આવી બધી સેવા પણ મળતી હોય, એ સેવા પણ આપણે બધી ભાવપૂર્વક બધી પ્રેમથી મહિમા વિશે એ કરીએ, તો એ આ બધામાં કાર્યમાં આપણને ઉત્સાહ રહેવો જોઈએ, એમાં આપણને કંટાળો આવે નહીં. અને જેમ લૌકિક નોકરીમાં આપણે પગાર મળે છે એ આપણી કમાણી છે, એમ આ સત્સંગમાં આપણે ભગવાનના દર્શન કરીએ, ભગવાનનું ધ્યાન ભજન કરીએ, કીર્તન કરીએ, ભગવાનને દંડ કરીએ, પ્રદક્ષિણા કરીએ, ભગવાનનો અભિષેક કરીએ, ભગવાનની મહા પૂજા કરીએ, આ બધું કથાનું શ્રવણ કરીએ, આ બધું જે જે કંઈ કરીએ છીએ એ બધું એ આપણી કમાણી છે. એટલે લૌકિક કમાણી એ આપણી સાથે આવે નહીં, પણ આ જે સત્સંગની કમાણી છે, ભગવાન સંબંધી જે ક્રિયા આપણે કરી છે, ભક્તિ કરી છે, એ સાચી કમાણી છે. એ જ કમાણી આપણું અક્ષરધામનું ભાથું બને છે, એના થકી જ આપણે અક્ષરધામની પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો એવી કમાણી આપણે નિત્ય નવીન નવી રીતે ઉત્સાહપૂર્વક કરતા રહીએ, એમાં નથી માત્ર પણ આપણે કંટાળો ન આવે, એમાં થાક ન લાગે, અને એ જાણે કે જે નાળ સુધી આપણે આવી રીતે ભક્તિ કરતા રહીએ અને જે માગે છે એ પ્રમાણે ભક્તિ કરતા, છૂટે મારો પ્રાણ એ પ્રમાણે ભગવાનની ભક્તિ કરતા, સેવા કરતા આપણો દેહ પડે એવી આપણે ભાવના રાખીએ. આજે આપણે મહારાજે નિર્કાંત સ્વામીને પ્રાર્થના લખી છે, પ્રાર્થના આપણે ગાઈ, તો એ પ્રાર્થનામાં પણ ભગવાનને વિશે આજ્ઞા અને ભગવાનના વાક દર્શન એની વિશે આપણે અખંડ દિવ્ય ભાવ રહે, એમને વિશે ક્યારેય પણ આપણે મનુષ્ય ભાવ આવે નહીં, એ સાક્ષાત આ મનુષ્ય રૂપે ભગવાન આપણને મળ્યા છે. તો ભલે આપણા આપણા ભેગા રહે છે, આપણી સાથે હેર કરે છે આપણને, પણ એ દિવ્ય છે, અલૌકિક છે, અને એની જે ક્રિયા એ બધી જ આપણા જીવોના કલ્યાણ માટે છે. એમ આવા ભગવાન અને સંતને વિશે એવો અખંડ દિવ્ય ભાવ, અને એને વિશે એનો દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એ બંનેમાં પણ આનંદ, કે ભગવાન દિવ્ય ભાવ બતાવે ત્યારે આનંદ રહે, મનુષ્ય ભાવ બતાવે ત્યારે આપણને દુઃખ થાય એવું નહીં.
પણ ભગવાનની મનુષ્ય ચરિત્ર છે એ ગાઈએ એમાં પણ આપણને આનંદ આવે કે હો આવે અલૌકિક લીલા કરી એમ ને દેવી ભાવને મનુષ્ય ભાવ જે થાય ત્યારે ખરેખર ભગવાનનો આપણને દૃઢતા રહે અને ક્યારેય ભગવાનથી આપણે વિકૃતા પડાય નહીં તો મહારાજનો અખંડ આપણ સંત એવો સંબંધ રહે અને એવું ભગવાનનું ભજન કરતાં કરતાં આપણે આ એકાંતિક ધનુષિત કરી અક્ષરધામની પ્રાપ્તિ કરીએ મહારાજ સ્વામી સૌને એવી ભક્તિ કરવાનો સત્સંગ કરવાનો સેવા કરવાનો બળ બુદ્ધિ આપે આ દેહ કરીને પણ અલૌકિક રીતે પણ સૌને તન મન અને ધનથી સર્વ પ્રકારે સુખી કરે સર્વના સંકલ્પો સિદ્ધ થાય મારા સ્વામીના અંતરમાં બિરાજી સૌના અંતરમાં સુખ શાંતિ પ્રાપ્ત કરાવે એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ.